સાઉથના શહેર ભાજપ દ્વારા આજે રોજ રાહુલ ગાંધી વિરુદ્ધ હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા. શહેર ભાજપ મહિલાઓ તથા શહેર ભાજપ સંગઠન વતી રાહુલ ગાંધીએ જે ગુજરાતની મહિલાઓ અને આરએસએસની મહિલાઓ વિશે અભદ્ર શબ્દો અને જે ટીકા ટિપ્પણી કરી છે તે બાબતે પુતળા દહન કરવામાં આવ્યું હતું. તેમજ હાય હાયના નારા સાથે રાહુલ ગાંધી ગુજરાતની મહિલાની માફી માંગે અને પોતાના શબ્દો પાછા ખેંચે તેવી માંગ કરી હતી. અહેવાલ જિગ્નેશ ગળતિયા, સાવરકુંડલા. રાહુલ ગાંધીએ જે આરએસએસની મહિલાઓને ટિપ્પણી કરેલ છે તેમ ગુજરાતની મહિલાઓ રાહુલ ગાંધીને મૂકશે નહીં. આટલા દિવસોમાં આજે એનું પુતળા દહન કરી અને અમે સાજા લીધા છે અને આવતા દિવસોની અંદર અમે રાહુલ ગાંધીને છોડીશું નહીં. ગુજરાતની મહિલાઓ વિશે જે ખરાબ બોલનાર છે એ રાહુલ ગાંધીને આનો ચોક્કસપણે જવાબ આપવો પડશે અથવા તો ગુજરાતની મહિલાઓને એને રાહુલ ગાંધીએ આરએસએસ અને મહિલાઓ ઉપર જે ટિપ્પણી કરી છે જે ખૂબ દુઃખદાયક કહેવાય. રાહુલ ગાંધીને પોતાને ભાન નથી, વિદેશી સ્ટાઇલમાં જન્મેલો છે, એને ખબર નથી કે આરએસએસ શું છે. તો એને ટિપ્પણી કરતાં પહેલાં વિચાર કરવો જોઈએ. આ ગુજરાતની સારી મહિલાઓની આબરૂના ધજાગરા કર્યા છે, આ મહિલાઓને અપમાનિત કરી છે. આવતા દિવસોમાં ગુજરાતની મહિલાઓ એને છોડવાની નથી. આવતા દિવસોમાં ગુજરાતની મહિલાઓ ભાજપ તરફી મતદાન કરી અને રાહુલ ગાંધીને એનું ઇટાલિયનનું યાદ અપાવી દેવાની છે. રાહુલ ગાંધીએ આની માફી માગવી જોઈએ. અહીંયા સાવરકુંડલા શહેર દ્વારા મહિલા મોરચાની બહેનોએ રાહુલ ગાંધીનું પુતળું સળગાવી અને એના સાચા લીધા છે અને આના મેસેજ આખા ગુજરાતમાં ગયા છે અને આની ખૂબ ગંભીર નોંધ ભારતીય જનતા પાર્ટીએ તો લીધી છે પણ આમ જનતાએ અને આમ મહિલાઓનું અપમાન ગુજરાતની પ્રજા ક્યારેય સહન ન કરી શકે અને ગુજરાતની મહિલાઓનું અપમાન એ સારી હિન્દુસ્તાનની નારીનું અપમાન છે. માટે આ રાહુલ ગાંધીને જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે અને આવતા દિવસોમાં રાહુલ ગાંધીને આ ભારે પડશે.